जेतपुर नगरपालिका संचालित कुंभारी गर्ल्स हाई स्कूल में विद्यार्थियों अने वालियों द्वारा होबाळो मचायो हतो। જેતપુરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મુખ્ય ચોકમાં આવેલી કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના પીટી શિક્ષક વીરેન નંદાણિયા દ્વારા શનિવારના રોજ વિદ્યાર્થિનીઓને અપશબ્દ બોલતા હોવાના આક્ષેપ સાથે વાલીઓ આજે સ્કૂલમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓ તેમજ વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી, પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે શિક્ષકનો બચાવ કરતા મામલો બિચક્યો હતો અને વિદ્યાર્થિનીઓ દ્વારા શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। સમગ્ર મામલે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચતા પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને એબીવીપીના કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કરતા વિદ્યાર્થિનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી શિક્ષક સામે તાત્કાલિક પગલાં લઈ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। સમગ્ર મામલે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદન આપી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં શિક્ષક સામે પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આશિષ પાટડિયા, ZS TV, જેતપુર। આજની તારીખે રજૂઆત મારી પાસે કોઈ શિક્ષક કે કોઈ આવું કંઈ બોલ્યા હોય મારી પાસે રજૂઆત આવી નથી। અત્યારે એવા બધા શું તો અત્યારે વાલીઓ જ ડાયરેક્ટ રજૂઆત કરે છે એટલે વાલીઓ અને હાજરીમાં જે શિક્ષક છે એને બોલાવ્યા છે। શિક્ષક એવું કહે છે કે હું આવો કોઈ શબ્દ બોલ્યો નથી। મેડમ વાલીઓની શું રજૂઆત છે? વાલીઓની એવી રજૂઆત છે કે આવા શિક્ષકો આવું શબ્દ બોલતા બોલવા ના જોઈએ શાળામાં અને હું પણ એ સાથે સહમત છું કે શાળાની અંદર વિદ્યાર્થીઓની સામે કદાચ ક્યારેય કોઈ પણ કોઈ ગેરવાજબી શબ્દ બોલી શકાતો નથી। અને મેડમ કદાચ આ જો શિક્ષકોએ આ રીતના વર્તન કર્યું હશે તો એમની ઉપર શું પગલાં લેવાશે? અમને જે લેખિત રજૂઆત આવશે, મૌખિક રજૂઆત આવે છે, આજે આવી છે, લેખિત રજૂઆત આવશે એટલે અમે મંડળને જાણ કરશું અને મંડળના સહકારને એના સાથેથી એમની સૂચના મુજબ અમે પગલાં લઈશું। અને અત્યારે જે વિદ્યાર્થીઓનો છે એને તમને શું રજૂઆત કરી અને એમની માંગ છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે? એ અમે મંડળને રજૂઆત કરશું એની જે ડિમાન્ડ હશે બધી। અત્યારે મેડમ બધી વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેસી ગઈ છે, વીરમ નંદાણિયા તમે લેતા નથી, તમે નામ બોલતા નથી, વિદ્યાર્થી નો આક્ષેપ ક્યાંક ને ક્યાંક સાચો છે કે અમને આવો કોઈ શબ્દ બોલ્યા છે એ શિક્ષક નું નામ વીરમભાઈ નંદાણિયા છે અને અમારી પાસે એવી કોઈ રજૂઆત લેખિત મૂકી। અત્યારે જે વિદ્યાર્થીઓનો છે તે તેમની માંગ છે જે પ્રમાણે ધરણા કર્યા છે તો આને શાંત પાડવા કે કોઈ બાબતે કોઈ પ્રયાસ થશે તમારા? મેં તો હાલ અત્યારે હાલની તકે જે રજૂઆત કરી છે અને તમને ધારણા આપેલું છે કે હયા ધારણ પણ આપી છે કે શિક્ષક ફરીથી આવું વર્તન ન કરે એના માટે